તમારે આવું કોઈ થ્રી ડાયમેન્શન ડ્રોઈંગ એક્ઝામમાં કરવાની જરૂર નથી, તમારે ફક્ત ટુ ડાયમેન્શન ડ્રોઈંગ કરવાનું રહેશે. ઓકે, આના ઉપર જે બાઇન્ડિંગ હશે આ રીતે હશે. તો આને કહીશું વી બી સી, અને આ છે ફિલ્ડ વાઇન્ડિંગ, આ છે પોલ્સ, છે ફિલ્ડ પોલ્સ, અને આ વાઇન્ડિંગ ને કહીશું ફિલ્ડ વાઇન્ડિંગ. અને એનું બીજું નામ બનશે સ્ટેટર. આખી વસ્તુનું આ રોટર છે, આ રોટર ની અંદર અહીંયા આ કન્ડક્ટર છે. હવે હકીકતમાં રોટર આ ટાઈપનું પણ હોય, જેટલા આગળ હતા. તો આ એકને કોઇલ કહેવાય, કોઇલ વન.
અને આ જે બીજી પાર્ટ્સ બન્યો એને કોઇલ 2 કહેવાય. આ જે પોર્શન છે આની અંદર એને કોઇલ 1 ના કન્ડક્ટર્સ કહેવાય. કોઇલ 1 કન્ડક્ટર એટલે એક કન્ડક્ટરની એક સ્લોટની અંદર નંબર ઓફ કન્ડક્ટર વધારે હોઈ શકે, નંબર ઓફ કન્ડક્ટર 10 હોઈ શકે. એવી રીતે એમ પણ કહી શકાય કે એક કોઇલની અંદર 10 જેટલા કન્ડક્ટર છે એમ પણ કહી શકાય. અને જ્યારે આવી બધી કોઇલ્સ એકબીજાની સાથે કનેક્ટેડ થાય તો આ એક પાથ થયો, આ બીજો પાથ થયો, આ બધા પાથને નંબર ઓફ પેરેલલ પાથ કહેવાય. હવે જેવું આ રોટર જે છે સ્લાઇડ રોટેશન કરે એટલે આના પાછળ જે બીજો કોપરનો સેગમેન્ટ હશે એ આ પ્રશ્નાંતરમાં આવશે. અહીંયાથી એક કોપરનો સેગમેન્ટ આગળ તરફ ખસી જશે, એના પ્રીવિયસ જે કોપરનો સેગમેન્ટ હતો એ આ બ્રશના અંડરમાં આવશે. એટલે બે બ્રશની વચ્ચે ઓલવેઝ એક કોઇલ તો રહેશે, એક કોઇલમાંથી સપ્લાય જતો હશે. ડિપેન્ડ્સ ઓન ધ નંબર ઓફ પોલ, પોલ 4 હશે તો એકી સાથે બે પેરેલલ પાથ બનશે. એ તમારો કોન્સેપ્ટ નથી, એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના હાયર લેવલનો કોન્સેપ્ટ છે. પણ આ આર્મેચર છે, આર્મેચરની અંદર કમ્યુટેટર અને બ્રશ શું હતું એ ખબર પડી ગઈ. હવે એની અંદર ટીથ અને સ્લોટ હોય, ટીથની અંદર કન્ડક્ટર્સ હોય, કન્ડક્ટર્સ એક કરતા વધારે હોઈ શકે અને એમાં આવું ગ્રુપિઝમ થાય તો એને નંબર ઓફ કોઇલ્સ કહેવાય. બરાબર? તો જે આપણે એક કન્સેપ્ટ સમજ્યા હતા લાસ્ટ ટાઈમ અને પછી આપણે એની બે કોઇલ બનાવી, પછી આપણે એમ કીધું કે એની અંદર 4 કોઇલ બનાવી તો શું થાય, પણ એમાં આપણે એ કોઇલમાં ક્યારેય આયરનનો કોર નહોતો મૂક્યો. સિમ્પલ આવો વાયર છે તો એની અંદર આયરનનો કોર નહોતો, પણ હવે આની અંદર આ જ મિકેનિઝમને આપણે આના ઉપર મૂકી દીધી છે. કેમ આવું કરીએ છીએ? એક વસ્તુ એ કે આ મજબૂતાઈ આપશે, સ્ટ્રેન્થ આપશે, મિકેનિકલ સ્ટ્રેન્થ રોટરને. બીજી વસ્તુ એ કે જ્યારે અહીંયાથી ફ્લક્સ બહાર નીકળે છે N2S, તો અહીંયા એરમાં જવાથી વીક થાય છે, તો આપણે આ ફિલ્ડને આયરનમાંથી પસાર કરીએ તો એ વધી જશે મેગ્નેટિક ફિલ્ડ. વાય? બીકોઝ એ ફેરોમેગ્નેટિક મટીરિયલ છે. અહીંયા બની ગઈ એર ગેપ, અહીંયાથી રોટરમાં જશે, રોટરમાં જશે તો પાછો આયરન આવી ગયું તો પાછું મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ વધી જશે. તો જેટલું સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ હશે એટલું ઓવરઓલ બિહેવિયર સારું થશે, માઇન્ડ વચ્ચે એર ગેપ રાખવામાં આવે, કારણ કે એર ગેપ નહીં હોય તો રોટર રોટેટ નહીં કરે. એટલે રોટેશન માટે આ માઇન્ડ એર ગેપ છે. અને સેમ આ જે વાઇન્ડિંગ છે હું અહીંયા ડ્રો કરી દઉં છું. આ ટાઈપ ઓફ વાઇન્ડિંગ છે અને અહીંયા પણ એડી કરંટને રિડ્યુસ કરવા માટે સ્લોટિંગ હોય છે. બરાબર? આ ડાયરેક્શનમાં એટલે આવી ચિપ્સ, નંબર ઓફ ચિપ્સ ભેગી કરી અને આનું સ્ટેમ્પિંગ કરવામાં આવે. અહીંયા પણ આ ટાઈપની નંબર ઓફ ચિપ્સ ભેગી કરી અહીંયા સ્ટેમ્પિંગ કરવામાં આવે. અહીંયા પણ આ શેપની નંબર ઓફ ચિપ્સ ભેગી કરી અને સ્ટેમ્પિંગ કરવામાં આવે. અને દરેક સ્ટેમ્પિંગની વચ્ચે ઇન્સ્યુલેશન તો હોય છે. એ કોના માટે છે? એડી કરંટ એડિપ્યુસ કરવા માટે. કારણ કે જ્યારે પણ કોઇલને કોઈ આયરનના કોર ઉપર વીંટાળવામાં આવે અને એને એસી સપ્લાય આપવામાં આવે તો એ મેટલને ગરમ કરે. એ મેટલ ગરમ થાય તો આપણે આપણું ડિઝાયર જે ઓપરેશન છે એને મેળવી શકીએ. આપણે હીટિંગ નથી કરવું, ઇન્ડક્શન હીટિંગ કરવું હોય તો સ્ટેમ્પિંગ ના કરત. બરાબર? હવે મોટરની વાત કરીએ છીએ તો મોટરને સપ્લાય આપવો પડે. વાય? બીકોઝ આ જનરેટર હતું. અને આ જનરેટર એક્શનમાંથી મારે રોટર એક્શન બનાવવું હોય, આની વચ્ચે શાફ્ટ હોય, આ જે શાફ્ટ છે જેના ઉપર કમ્યુટેટર છે એ શાફ્ટ એના પાછળ પણ હોય અને આ શાફ્ટ મોટર તરીકે વર્ક કરે છે, તો મોટર માટે અહીંયા કોઈ બેલ બાંધવામાં આવે અને જો આ જ મિકેનિઝમ જનરેટર તરીકે વર્ક કરે છે તો અહીંયા ટર્બાઇન હોય અને અહીંયાથી કોઈ પાણીનો ફ્લો હોય, સ્ટીમ હોય, ગમે તે વસ્તુ હોય. બરાબર? એટલે આપણે આ સ્ટ્રક્ચરમાંથી આ સ્ટ્રક્ચરમાં શિફ્ટ થઈએ છીએ. રિયલ સ્ટ્રક્ચરમાં આ જનરેટર હતું, અહીંયા આપણે રોટેશન આપીએ છીએ. હવે રોટેશનને રિમૂવ કરી દઈએ અને અહીંયાથી બેટરી દ્વારા સપ્લાય કરીએ. બ્રશ, સ્લિપ રિંગ, બ્રશ એક્સેટ્રા. હવે થિંક અબાઉટ ઇટ કે અહીંયાથી સપ્લાય વી વોલ્ટની બેટરી છે, ત્યાંથી અંદર તરફ જશે, અંદર તરફ જઈને અહીંયાથી અહીંયા રિટર્ન આવશે, તો આના ઉપર કોઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે
જે ડાયરેક્શન હોય. આપણે અત્યારે લેફ્ટ હેન્ડ રૂલથી ઇમેજિનેશન નથી કરી, પણ તમે વિચારો કે એનું રોટેશન ક્લોક વાઇઝ થયું, આ એવી મોશન અહીંયા આવી ગઈ, તો એની અંદર કરંટ કઈ ડાયરેક્શનમાં હશે? આ રીતે અંદર જતી ડાયરેક્શનમાં કે બહાર? આઈ રિપીટ ધ ક્વેશ્ચન. આ શું છે? સ્લિપિંગ. આ યલો કલરનો કન્ડક્ટર એ એની સાથે કનેક્ટેડ છે, એ આ રિંગની સાથે જ કનેક્ટેડ રહેવા, બ્રશ મૂવમેન્ટ નહીં કરે. બ્રશ ઉપર પેલી રિંગ છે એ મૂવમેન્ટ કરશે. તો વોલ્ટેજ પણ અહીંયાથી કરંટ અહીંયાથી અહીંયા એન્ટર થાય છે. ધ્યાનથી વિચારે, એના પર ફોર્સ લાગે, ફોર્સ લાગે એના પર અપવર્ડ થાય, એટલે એનું આ બાજુ રોટેશન છે. રોટેશન થયું ને આ બાજુ આવી ગયું, તો કરંટ કન્ટિન્યુઅસલી બેટરી જે આપે છે એ કઈ રીતે હશે? આ ડાયરેક્શનમાં હશે કે ઓપોઝિટ હશે? સેમ છે મેગ્નેટિક ફિલ્ડ પણ સેમ છે ફોર્સ પણ સેમ લાગશે પછી આ બાજુ. તો મોટરને કન્ટિન્યુઅસ રાખવી છે તો બે ઓપ્શન છે. આ રીતે રોટેશન કન્ટિન્યુઅસ રોટેશન કરાવું છે તો બે ઓપ્શન છે. જે ડીસી સપ્લાય આપ્યું છે એ સપ્લાયને એસી કરતા, એનો મતલબ એ થયો કે જયારે કન્ડક્ટર અહીંયા હોય એટલે કરંટ અંદર તરફ છે એસી સપ્લાય, અને જયારે આ કન્ડક્ટર અહીંયાથી આ બાજુ આવી છે એટલે એસી સપ્લાયની નેગેટિવ સાઈડ થાય છે, કરંટ બહાર તરફ આવે, તો કન્ટિન્યુઅસ ફોર્સ થશે. અને જો આપણે એવું નથી કરવું, એસી સપ્લાય નથી આપવો અને બીજો ઓપ્શન સિલેક્ટ કરવો છે, તો એ છે સ્પ્લિટ. હવે ઇમેજિનેશન કરો, બ્રશ બી અને એ, સ્પ્લિટ રિંગ એક્સ અને વાય. કરંટ અહીંયાથી અહીંયા અંદર તરફ જાય છે, કરેક્ટ? એના પર ફોર્સ લાગે. વેનેવર કરંટ કેરિંગ કન્ડક્ટર ઇઝ પ્રેસ્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ ઇટ વિલ એક્સપિરિયન્સ ફોર્સ. આ ક્લિયર છે? બીજી વસ્તુ, વેનેવર કન્ડક્ટર મૂવ into the magnetic field relatively then it will produce EMF. abhi aap hame mujhe ko dekh liye chahiye ki current carrying conductor magnetic field ma hoy movement nahi karto chata hai na force lag sake current carrying conductor che ye jo jo magnetic field che tai ek to magnetic field ma tumne mukhya che be magnetic field cross thase to force lagse biju conductor current carrying nahi પણ એ મેગ્નેટિક ફિલ્ડમાં છે અને તમે એને મૂવમેન્ટ કરાવો છો તો કન્ડક્ટર મેગ્નેટિક ફિલ્ડને કટ કરે છે, તો એની અંદર ઇએમએફ જનરેટ થશે. એટલે બીજી વાત થઈ એ જનરેટરની થઈ, પહેલી વાત જે થઈ એ મોટર એક્શનની વાત થઈ. ઓકે, હવે એ વિચારો, કરંટ અંદર તરફ જાય છે, એના પર ધક્કો લાગી ગયો ઉપર તરફ અને એ આ બાજુ મૂવમેન્ટ કરે છે. અહીંયા આવી ગયો શું? આ જે એક્સ છે એ પણ એની સાથે મૂવમેન્ટ કરીને નીચે આવી છે. આ જે વાય છે એ વાય પણ મૂવમેન્ટ કરીને એ સાથે આવી છે. સ્પ્લિટિંગ x અને y, એના ઉપર અહીંયા શું છે? બ્રશ a અને બીજો બ્રશ શું છે? b. x ની સાથે યલો કલરનો આ AD પોર્શન અત્યારે છે, y ની સાથે આ યલો કલરનો CD પોર્શન અત્યારે છે. બેટરી દ્વારા હું સપ્લાય આપું છું, અહીંયાથી કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થાય છે, કરંટ a માં જાય છે, પછી આ x સ્પ્લિટ રિંગ છે એમાં જાય છે, એમાંથી આ યલો કલરના પોર્શનમાં થઈ a માં b c d
ત્યાંથી રિટર્ન આવી y નંબરની સ્પ્લિટ રિંગમાં, ત્યાંથી b નંબરના બ્રશમાં અને ત્યાંથી બેટરીના નેગેટિવ ટર્મિનલમાં. ક્લિયર? આ અહીંયાથી કરંટ જાય છે, આ કરંટ કેરિંગ કંડક્ટર બને AB. અહીંયાથી પણ આ કરંટ જાય છે, આ પણ કરંટ કેરિંગ કંડક્ટર બન્યો CD. બે કરંટ કેરિંગ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડમાં છે તો એના પર ફોર્સ લાગશે, એ આ રીતેની સમજશે. એક બાજુ A, એક બાજુ S, અહીંયાથી આ રીતે મેગ્નેટિક ફિલ્ડ હતો અને કંડક્ટર વચ્ચેની ડાયરેક્શનમાં છે, એની આજુબાજુ આ રીતે સર્ક્યુલર મેગ્નેટિક ફિલ્ડ હતું, તો ઓવરઓલ આ રીતે મેગ્નેટિક ફિલ્ડ બનતો હતો. અહીંયા ખાલી ભાગ બનતો હતો જ્યાં ક્રાઉડેડ મેગ્નેટિક ફિલ્ડ હોય, નીચે તરફ ફોર્સ લગાવતો હતો, યાદ છે? તો આટલો પોર્શન છે કરંટ કેરિંગ કંડક્ટર છે, આટલો પોર્શન છે એમાં કરંટ કેરિંગ કંડક્ટર છે, એ મેગ્નેટિક ફિલ્ડમાં રાખ્યો છે તો એના પર ફોર્સ લાગશે. માની લઈએ કે ફોર્સ ઉપર તરફ છે અહીંયા, અને અહીંયા આ જગ્યા ઉપર ફોર્સ નીચે તરફ છે. કેમ? કારણ કે અહીંયા કરંટ અંદર તરફ જાય છે અને અહીંયા કરંટ બહાર તરફ આવે છે, અને મેગ્નેટિક ફિલ્ડ ની ડાયરેક્શન સેમ છે, એમ ટુ એસ. તો આ જે એબીસીડી લૂપ છે એ આ ડાયરેક્શનમાં રોટેટ થશે. અહીંયા સુધી ડન? અહીંયા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ નથી ને? એબીસીડી ની અંદર કરંટ ફ્લો થાય છે, મેગ્નેટિક ફિલ્ડ ની અંદર એબીસીડી લૂપ પડી છે, એબી કંડક્ટરમાં અંદર તરફ કરંટ જાય છે, સીડી કંડક્ટરમાં બહાર તરફ કરંટ આવે છે, અને કરંટ કેરિંગ કંડક્ટર એબી અને સીડી મેગ્નેટિક ફિલ્ડમાં છે, તો જે ફોર્સના એરો બતાવે છે એમાં ફોર્સ લાગશે, અને એ બે ઓપોઝિટ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ છે તો એના પર ટોર્ક જનરેટ થશે અને રોટેટ થશે આ ડાયરેક્શનમાં. યલો કલરની સાથે એક્સ જે છે એ માઉન્ટેડ છે, ફિક્સ છે, એટલે એનો મતલબ એ થયો કે આ રીતે જે છે અને આ રીતે યલો કલર છે તે સ્લિપ થઈને આ રીતે જશે, અને નીચેનું જે પોર્શન છે એ સ્લિપ થઈને ઉપર તરફ જશે. તો જ્યારે એબી પોર્શન અહીંયાથી અહીંયા તરફ આવશે એટલે આ જે એક્સ છે એ નીચે આવશે, એમાં રાઈટ, અને જ્યારે આ સીડી પોર્શન ઉપર તરફ જશે એટલે આ વાય જે છે એ ઉપર તરફ જશે. એબી પોર્શન આ બાજુ આવી ગયો તો આ એક્સ પોર્શન નીચે આવી ગયો, તો એક્સ પોર્શન કોઈ સાથે કનેક્ટેડ છે? બી સાથે. બી બેટરીના કયા ટર્મિનલ સાથે છે? એટલે શું કરે? કરંટ ડ્રો કરે, પોઝિટિવ સપ્લાય સપ્લાય કરે, કરંટ પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ ડ્રો કરે. તો એવો મતલબ કે એબી આ બાજુ આવી જશે તો આ એ સાથેનું એક્સ નું કનેક્શન બ્રેક થશે, એક્સ એ બી સાથે કોન્ટેક્ટમાં આવશે અને એ બેટરીના પોઝિટિવ ટર્મિનલને છોડીને નેગેટિવ ટર્મિનલમાં આવશે, એટલે હવે એનામાં કરંટ આ જ રીતે હશે જે રીતે સીડીમાં છે. ઇમેજિનેશન કરો, પર શુડ આઈ ડ્રો વન મોર ડ્રોઈંગ? સમજે છે ને? એક અડધું રિવોલ્યુશન થયું તો આ બાજુ આવી ગયું, તો હવે એના ઉપર ફોર્સ કઈ ડાયરેક્શનમાં છે? ડાઉનવર્ડ. એ બી પોર્શન અહીંયા આવી જશે તો પણ ફોર્સ ડાઉનવર્ડ, અને સીડી પોર્શન ક્યાં જશે? આ બાજુ. તો એનામાં એક વાયર બેટરીના પોઝિટિવ ટર્મિનલ પાસે આવશે તો ત્યાંથી કરંટ અંદર તરફ જતો છે તો એના ઉપર ફોર્સ ઉપર તરફ લાગશે. તો એનો મતલબ કે કમ્યુટેટર મિકેનિઝમ વિલ હેલ્પ ટુ રોટેટ ધ ડીસી મોટર. આ કમ્યુટેટર ટાઈપનું મિકેનિઝમ એ યુની ડાયરેક્શનમાં તમારે રોટરને રોટેશન આપવું હોય તો એના માટે બહુ હેલ્પફુલ છે. અને મેં અત્યારે એક લૂપ બતાવે છે, એવી રીતે હું અહીંયા એ ડેશ બી ડેશ સી ડેશ માટે એક વર્ટિકલ લૂપ મૂકી દઉં તો અહીંયા ચાર સ્પ્લિટ રિંગ બને, પ્રીવિયસ જેમ કરીએ પ્રમાણે બ્રશ બને બે. હું એવી આઠ રૂપ બનાવું તો અહીંયા આઠ સ્પ્લિટ રિંગ બને, અને એનું નંબર ઓફ સ્પ્લિટ કરું તો આ ટાઈપનું અથવા તો આ ટાઈપનું મિકેનિઝમ બને. ડન છે? વાઇન્ડિંગ ઇઝ અ ક્રિટિકલ થિંગ, યુ હેવ ટુ ફોકસ ઓન સિંગલ ટર્ન એન્ડ મેક્સિમમ ટુ ટર્ન્સ. જો કે તમારે નહીં પૂછાય પણ આ એક અંડરસ્ટેન્ડિંગ પર્પઝ બને છે. તો આ રીતે હવે અહીંયા હું સપ્લાય આપું છું, then this will behave like a motor. અને આ જે બેટરી છે એને V આર્મેચર કહી શકીએ અને આ જે છે ફિલ્ડ કહી શકીએ, બરાબર? બે જગ્યાએ સપ્લાય આપવો પડે. મેં આ બે મૂકી છે અલગ અલગ, એની જગ્યાએ હું આ જ બેટરીમાંથી બીજું કનેક્શન લઈને અહીંયા આપી શકતો હતો, એ પણ થઈ શકે. આ બેટરીમાંથી કરંટ એક ફિલ્ડમાં જાય અને એક કરંટ છે આર્મેચર. તો આવી રીતે એક બેટરીનો સપ્લાય કરંટ એ ફિલ્ડ વાઇન્ડિંગ માં જાય છે, એ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. એક બેટરીનો સપ્લાય કરંટ એ આર્મેચર માં જાય છે અને એ આર્મેચર ની અંદર કરંટ ફ્લો કરાવે છે. છેવટે આપણે એવું કહી શકીએ કે કરંટ કેરિંગ કંડક્ટર્સ ઓર કોઇલ્સ આર પ્લેસ્ડ
in magnetic field, then according to Faraday's law of electromagnetic induction, it will rotate. It will experience the force and it will start to rotate. Commutator mechanism and the brush will help to rotate the rotor in unidirection if the supply is DC. And પછી આગળ બીજી બધી મોટર્સ ઘણી બધી આવે છે જે તમારા સિલેબસમાં નથી, જેને યુનિવર્સલ મોટર કહેવાય, જે એસી અને ડીસી બંને સપ્લાય કરતા હોય. પણ એ અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે નથી. અત્યારે તમે આપણું સમજી લો કે આ મોટરની અંદર આવી રીતે આપણે સપ્લાય આપી અને એને કન્ટિન્યુઅસ રોટેશન આપી શકીએ. તો સ્પ્લિટ રિંગની મદદથી જનરેટરમાંથી જો તમને ડીસી સપ્લાય મળે છે કમ્યુટેટર વાળી મિકેનિઝમ, તો એ જ કમ્યુટેટર વાળો મિકેનિઝમ ડીસી સપ્લાય આપવાથી મોટર તરીકે બિહેવ કરશે. બરાબર, આખી સિક્વન્સ બેસે છે મગજમાં. ઓકે, તો હવે આપણે એના જે પાર્ટસ છે એ પાર્ટસને વન બાય વન ડિસ્કસ કરી લઈએ, જે તમારે લખવાના થશે જ્યારે પણ ક્વેશ્ચન પૂછાશે રિલેટેડ ટુ મોટર. પેજ નંબર 7.7.13 7.12 જુઓ પહેલા. ડીસી મશીન, ડીસી મશીન જો નંબર 1 શું છે, એમાં વાઇન્ડિંગ ઇન ધ ડીસી મશીન. ટોપિક નંબર 7.12.1 વાઇન્ડિંગ ઇન ડીસી મશીન, ફીલ્ડ વાઇન્ડિંગ એન્ડ આર્મેચર વાઇન્ડિંગ. તો ફીલ્ડ વાઇન્ડિંગ કઈ વાઇન્ડિંગ બનશે? આ વાઇન્ડિંગ બનશે. અને આર્મેચર વાઇન્ડિંગ કઈ બનશે? જે આ રોટર ની અંદર છે. હવે એનું એનર્જી કન્વર્જેશન જુઓ. એનર્જી કન્વર્જન ઇન જનરેટર એન્ડ એનર્જી કન્વર્જન ઇન મોટર. લેફ્ટ બાજુમાં પ્રાઇમ મૂવર છે, વચ્ચે મિકેનિકલ ઇનપુટ એનર્જી, પછી ડીસી જનરેટર અને પછી એક બલ્બ કનેક્ટ કર્યો છે. બરાબર, ફિગર નંબર 7.12.1a. પછી બી ફિગર જુઓ, એનર્જી ઇન મોટર. તો એમાં ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપીએ છીએ, એ ડીસી મોટરમાં જાય છે અને એમાંથી મિકેનિકલ આઉટપુટ જે છે એ એનર્જી ડિલિવર કરે છે લોડ તરફ. આ એ બંનેના સિમ્પલ ડાયાગ્રામ છે. તમે જનરેટર અને મોટર વિશે પૂછે તો તમે આ બે સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરી શકો. બરાબર, થોડું લખવા વધારવામાં મદદ કરે. પછી કન્સ્ટ્રક્શન ઓફ ધ ડીસી મશીન એટલે 7.13.1 ફિગર જુઓ. એની અંદર ફોર પોલ આપેલા છે. ઓકે, પછી એની અંદર પોલ લખેલું તમને દેખાય છે. ઓકે, એ પોલ ની ઉપર એક બ્લેક વાયર ડ્રો કરેલા દેખાય છે, એ વાઇન્ડિંગ છે. અને એ વાઇન્ડિંગ કયું વાઇન્ડિંગ બનશે? ફીલ્ડ વાઇન્ડિંગ બનશે. ઓકે, પોલ ની નીચે તમને પોલ શું પણ લખેલું જોવા મળશે. એ જ ડ્રોઈંગ, એ શું છે આપણને હવે ખબર છે પોલ શું શું છે. પછી સ્લોટ અને ટીથ વાળું મિકેનિઝમ છે રોટરમાં, એમાં તમને આર્મેચર વાઇન્ડિંગ જોવા મળે છે. એના નીચે છે આર્મેચર વાઇન્ડિંગ, આર્મેચર ટૂથ. એના નીચે જો આર્મેચર ટૂથ, એ ટૂથ કોને કહેવાય? તો છે બ્રો સ્લોટ. અહીં આપણે રિપ્રેઝન્ટ કર્યો સ્લોટ એન્ડ ટીથ, એક છે ટૂથ. ફીલ્ડ વાઇન્ડિંગ પણ લખેલું છે, ધેટ્સ ઓકે. હવે F1 અને F2 ટર્મિનલ જુઓ. F1 પોઝિટિવ છે અને F2 નેગેટિવ છે ટર્મિનલ મળે. તો F1 થી ફોલો કરો વાઇન્ડિંગ ને સ્ટ્રેસ કરવાનું. તો એ એક પોલ ઉપર વિંટેલું છે, ત્યાંથી એ બીજા પોલ ઉપર જાય છે, ત્યાંથી ત્રીજા પોલ ઉપર, ત્યાંથી ચોથા પોલ ઉપર અને પાછી F2 તરીકે બહાર આવશે. ચેક કરી લઈએ. એના પછી શાફ્ટ લખેલું દેખાય છે F1 થી સેજ લેફ્ટ સાઈડ શાફ્ટ. પછી કમ્યુટેટર આર્મેચર તો થઈ ગયું, કમ્યુટેટર દેખાય છે. અને કમ્યુટેટર ની ઉપર જો બ્લેક કલર ના બે બ્રશ ડ્રો કરેલા છે. ઓકે, વર્ટિકલ ડાયરેક્શનમાં. પછી આર્મેચર કન્ડક્ટર દેખાય છે. ઓકે, તો આર્મેચર સ્લોટ ની અંદર જે વાયર મૂકેલો છે એ આર્મેચર કન્ડક્ટર છે. તો આ ટાઈપનું ટુ ડાયમેન્શનલ ડ્રોઈંગ ડીસી મશીનમાં પ્રેક્ટિસ કરીને ડ્રો કરવું પડે. અને ના ફાવે તો બે બોલ્ટ કાઢી નાખો, ટુ પોલ મશીન કાઢશો તો ચાલશે, જે તમારું ડ્રોઈંગ એકદમ સિમ્પલ કરશે. બરાબર, ફીલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર વાઇન્ડિંગ, આર્મેચર, પોલ, પોલ શૂ, બ્રશ, કમ્યુટેટર, જેટલું મેક્સિમમ ડ્રોઈંગ કરશો એટલું એકદમ વ્યવસ્થિત તમને લોક આપશે, એટ્રેક્ટિવ બનાવશે તમને. બીજી વસ્તુ, આ જે મિકેનિઝમ છે એ આ રીતે હોય કમ્પ્લીટલી.
ઉપર તમે થિકનેસ પણ થાય એટલે અહીંયાથી એક કોલ નું મેગ્નેટિક ફિલ્ડ આવે છે બાઇન્ડિંગ ના લીધે તો એ બધું અહીંયાથી ક્યાં ઉતરશે અહીંયા એર ગેપ માં એર ગેપ માંથી ક્યાં જશે આર્મેચર માં આર્મેચર માંથી ફરીથી પાછું એર ગેપ માં એર ગેપ માંથી ફરીથી પાછું એસ પોલ માં એસ પોલ માંથી હવે ક્યાં જશે તો આ જે આ આયરન નું સ્ટ્રક્ચર આપે ને એ એ આયરન નું સ્ટ્રક્ચર ને યોક કહેવાય યોક લખ્યું લખ્યા છે એ ડ્રોઈંગ માં તો એ યોક માં જશે તો અહીંયાથી બે ભાગમાં ડિવાઈડ થશે એ બે ભાગમાં ડિવાઈડ થઈને કમ્પ્લીટલી આ રીતે સર્કલ લગાવી અને પાછો એન પોલ માં જશે અને એન પોલ માં જશે અને ફરીથી પાછો એ સેમ માર્ગ જે છે ક્લિયર થશે ડન તો એન પોલ માંથી ફ્લક્સ નીકળે છે એર ગેપ માં જાય છે રોટર માં જાય છે રોટર માંથી એર ગેપ માં જાય છે એર ગેપ માંથી પાછો એસ પોલ માં જાય છે એસ પોલ માંથી પાછો યોક માં જાય છે અને યોક માંથી રિટર્ન પાછો એન પોલ માં આવશે આ થયો મેગ્નેટિક ફિલ્ડ અથવા તો મેગ્નેટિક ફ્લક્સ નો પાથ ઇન એની ડીસી મશીન હવે મેગ્નેટિક ફિલ્ડ લાઈન ક્લોઝ થઈ ગઈ આપણે જે વર્ક કરાવીએ છીએ કેટલા પોર્શન માં છે આટલા પોર્શન માં ઓકે તમને ઘણી વાર એવું પણ કહે કે ડ્રો ધ નીડેડ પ્લેન કન્સ્ટ્રક્શન ઓફ ધ ડીસી મશીન એન્ડ એક્સપ્લેન ઇટ પાર્ટસ ઇન ડિટેલ તો તમારે જે સાત કે છ પાર્ટસ છે તે બધા ડિટેલમાં એક્સપ્લેન કરવાનું હું વન બાય વન એક એક ને ઇંગ્લિશમાં વર્ડ સાથે બોલતો જાઉં છું એટલે આપણે એને ડિસ્કસ થઈ જાય પેજ નંબર અલ્ટર કરી દો 7.13 એની અંદર તમારે પાર્ટસ છે ફર્સ્ટ છે યોક ઓકે તો યોક ની અંદર મેઈન વસ્તુ છે કે ઇટ કવર ધ આઉટર કવર ઓફ ધ પોર્શન ઓફ ધ ડીસી મશીન ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ધ ફ્રેમ તમે સાંભળજો લાઇન્સ તમને નહીં મળે ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ધ ફ્રેમ ઇટ મસ્ટ બી ફ્રી ફ્રોમ ધ મોઇસ્ચર એન્ડ ડસ્ટ યોક હેઝ અ આયરન બોડી પ્રોવાઇડ્સ અ પાથ ફોર ધ ફ્લક્સ ઇટ પ્રોવાઇડ લો રિલક્ટન્સ પાથ આ રિલક્ટન્સ નો મતલબ શું છે રેઝિસ્ટન્સ રિએક્ટન્સ ઇમ્પિડન્સ એડમિટન્સ સસેપ્ટન્સ રિલક્ટન્સ આમાંથી કેટલા તમારી સાથે ફેમિલિયર છે એટલો રેઝિસ્ટન્સ છે ઇમ્પિડન્સ તો આવી ગયો જે એડમિટન્સ આર નું રેસિપ્રોકલ શું થાય જી એને કહેવાય કન્ડક્ટન્સ એને એક્સ ઓફ એલ નું રેસિપ્રોશન રેસિપ્રોકલ થાય બી ઓફ એલ એને કહેવાય સસેપ્ટન્સ અને રિલક્ટન્સ જે છે એ રેઝિસ્ટન્સ જ છે પણ મેગ્નેટિક પાથ માટે કરંટ ના પાથ માટે રેઝિસ્ટન્સ હોય તો મેગ્નેટ ને ફ્લો થવા માટે શું હોય રિલક્ટન્સ તો આયરન શું કરે મેગ્નેટિક ફિલ્ડ ને વધારે સ્ટ્રોંગ કરે તો આપણે ટેકનિકલ ભાષામાં એવું બોલીશું કે આયરન વિલ પ્રોવાઈડ લો રિલક્ટન્સ પાથ ફોર ધ મેગ્નેટિક ફ્લક્સ એટલે આયરન શું આપશે એક લો રિલક્ટન્સ પાથ આપશે મેગ્નેટિક ફિલ્ડ ને ફ્લો થવા એટલે વીક નહીં બને એર માં જશે તો એ વીક બનશે એટલે એર ઇઝ નોટ લો રિલક્ટન્સ પાથ બટ આયરન કોર ઇઝ અ લો રિલક્ટન્સ પાથ રિલક્ટન્સ પાથ એટલે કોના માટે મેગ્નેટિક ફ્લક્સ ને ફ્લો થવા માટે એટલે આ ટર્મ્સ આવવું જોઈએ તો યોક નું કામ શું છે એક તો મોટર ને સપોર્ટ આપવાનું એ બનશે બોડી આખી તો એને સપોર્ટ આપશે બીજું કામ શું છે એનું લો રિલક્ટન્સ પાથ આપશે કે જેથી મેગ્નેટિક ફિલ્ડ જે છે એ વ્યવસ્થિત રીતે એમાંથી ફ્લો થઈ શકે અને એ બીજી જગ્યાએ વેસ્ટ ન થાય બધું જેટલું એમ પોલમાંથી બહાર નીકળે છે